હા, નગરપાલિકા ખાતે આજ રોજ સેવા સેતુ કાર્યક્રમમાં કેટલાક લાભાર્થી સરકારી અધિકારીઓના પાપે લાભોથી વંચિત રહ્યા અને મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યું. આમોદ નગરપાલિકા ખાતે આજ રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, પરંતુ અધિકારીઓની બપોરના 1 વાગ્યા પછી પાંખી હાજરીઓ જોવા મળી, જ્યારે 3 વાગ્યા સુધી આરોગ્ય ટીમ સિવાય કોઈ શાખાના અધિકારીઓ કે કર્મચારીઓ નજરે ચડ્યા ન હતા. આમોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમના આયોજન માટે આમોદ શહેરમાં દરેક વોર્ડમાં રિક્ષા ફેરવીને કાર્યક્રમની જાહેરાત કરી હતી અને મંડપ તેમજ સરકારી અધિકારીઓ માટે તેમજ લાભાર્થી માટે ખુરશીઓનું સરકારી પૈસે ભવ્ય આયોજન કરાયું, જેમાં સવારના 9 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ એટલે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકારની નવતર પહેલ પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવાનો 9મો તબક્કો થકી લાભાર્થીને સરકારી યોજનાનો લાભ અને સહાયતા અંગેનો વ્યક્તિગત પ્રશ્નો સ્થળ ઉપર નિરાકરણ લાવવા અને સરકારી યોજનાનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ લાવવા માટે નગરપાલિકા દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું. પરંતુ પ્રજાજનો તેમજ લાભાર્થી કયા પ્રમાણે ઓપનિંગ સમયે ખાલી શોભાજી કરવા માટે અધિકારીઓની હાજરી જોવા મળેલ હતી, જ્યારે બપોરના 1 વાગ્યા બાદ સરકારી અધિકારીઓને લગતી કામગીરી અંગે દરેક ટેબલો ઉપર સરકારી વિવિધ લાભો અને સરકારી અધિકારી તેમજ ઓળખ અંગે બેનરો લાગ્યાના પાટિયા લગાવી રાખી સરકારી અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા, જેના સંદર્ભે લાગતા વળગતા કામકાજ કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાને કારણે લાભથી નગરજનોએ વિલામોડે પરત ગયેલા હતા. તો શું સરકારી રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો કે પછી ઉચ્ચ અધિકારીઓ આ મીડિયાના અહેવાલ બાદ આવા સરકારી અધિકારીઓ સામે કોઈ કાયદાકીય કે દંડનીય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રિપોર્ટર અઝર પઠાણ, સેટરડે ન્યૂઝ, આમોદ. જન્મ તારીખ સુધારવા માટે આધાર કાર્ડ લઈને આવે છે તો અહિયાં ઓપ્શન માં એ લોકો જન્મ તારીખ માંગે છે, એલસી ચલાવતા નથી, એનું શું? તમે એની અધિકારી ને જાણ કરી તમે આવી છે અધિકારી ને હવે જાણ કરીશું ને, આ લોકો નાખી દીધું એટલે હવે પછી જાણ કરીશું અધિકારી. અત્યારે ખબર પડી કે ભાઈ એલસી ચાલતું નથી, ખાલી જન્મ નો દાખલો જ આપવો પડે જન્મ તારીખ સુધારવા. આ કયા વિભાગ માં તમે છો અત્યારે ઉભેલા? આધાર કાર્ડ સુધારામાં. આજરોજ આમોદ તાલુકાની અંદર અને આમોદ શહેરમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જે સંદર્ભે આજે સવારથી લઈ અને બપોરના 3 વાગતા સુધી સેવા સેતુ કાર્યક્રમમાં ખાલી આખો દિવસ દરમિયાન સવારના 9 વાગતા લઈને 5 વાગતા લગીનો ટાઈમ હોય છે સેવા સેતુ કાર્યક્રમમાં. અહીંયા મોટું બેનર મારેલું છે મોદી સાહેબના ફોટા સાથે, બરાબર. છતાં પણ સ્ટાફ 3 વાગ્યાનો અહીંયાથી ગાયબ છે. અહીંયા કોઈ મેડિકલ સ્ટાફ સિવાય, જે આરોગ્ય મેડિકલ સ્ટાફ સિવાય કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નથી અને સેવા સેતુ કાર્યક્રમ ફક્ત ને ફક્ત મંડપ અને ખુરશીઓ મેકી અને હું શું લોકોને હેરાન પરેશાન કરવા માટે જ રાખેલા છે. અત્યારે હું અત્યારે મારા ડોક્યુમેન્ટ તમે અત્યારે શું કામ થી આવેલા છે? મારા અત્યારે રેશન કાર્ડની અંદર મારા છોકરાઓના નામ ચલાવવાના છે, એટલા માટે આવેલો છું અને પાછલા 2 કલાકથી હું મહેનત કરી રહેલો છું સોગંદનામું બનાવવામાં અને અત્યારે હું અહીંયા આવેલો છું. પણ અત્યારે કોઈ સ્ટાફ અહીંયા નજર દેખાતો નથી, ફક્ત મેડિકલ સ્ટાફ, જે આરોગ્યને લગતા જે કામો હોય એની માટે આરોગ્ય સ્ટાફ અહીંયા છે, એના સિવાય તમામ સ્ટાફ અહીંયાથી ગાયબ છે.